निर्मला સીતારમણે લોકસભા 2024 ની ચૂંટણી પહેલા મોદી સરકારનું અંતિમ બજેટ રજૂ કર્યું. આ બજેટને તેમણે દેશવાસીઓની આશા અપેક્ષાનું બજેટ ગણાવ્યું. પરંતુ આપણે એ જાણીએ કે આખરે આ બજેટનો ફાયદો સામાન્ય માણસને કેટલો થવો જોઈએ, બોજ વધશે તો કેટલો વધશે, અને બજેટમાં સરકારે કોની કેટલી ફિકર કરી છે એને પણ સરળતાથી સમજીએ. सात लाख सुधीनी आवक टैक्स फ्री, 47 लाख युवानों ने 3 वर्ष माटे स्टाइपेंड, गरीबों ने मफत अनाज, युवाओं ने रोजगार, कृषि माटे मोटी राहत, महिला बचत योजना, लघु उद्योगों ने राहत. आ बजेट ना एवा मुद्दाओ छे जेनी पर सौनी नजर होई छे, केम के तेमा सामान्य माणसो, उद्योगों, ગૃહિણીઓ, ખેડૂતો, ગરીબો એમ તમામ વર્ગનો સમાવેશ થાય છે. ત્યારે એ જાણીએ કે આ બજેટમાં કોને શું મળ્યું. ગરીબોને મફત અનાજ. બજેટમાં સૌથી પહેલી વાત ગરીબોની કરીએ તો એક વર્ષ સુધી ગરીબોને મફત અનાજની જાહેરાત કરવામાં આવી છે. એક તરફ પાડોશી દેશ પાકિસ્તાનમાં 2 ટંક ખાવાના ફાફા છે, લોટ માટે લોકો લડાઈ લડી રહ્યા છે, ત્યારે મોદી સરકારે બજેટમાં આગામી એક વર્ષ સુધી 80 કરોડ ગરીબોને મફત અનાજની જાહેરાત કરી છે. પાકિસ્તાન સરકાર લાચાર છે તો ભારત સરકાર 80 કરોડ લોકોને મફત અનાજ આપશે. કેન્દ્ર સરકારે એક વર્ષના મફત અનાજ માટે 2 લાખ કરોડની જોગવાઈ કરી. મહત્વપૂર્ણ છે કે 5 કિલો અનાજનું માસિક વિતરણ બંધ કરવા મુદ્દે વિપક્ષના વિરોધ વચ્ચે કેન્દ્ર સરકારે આ મોટો નિર્ણય કર્યો છે. યુવાઓને રોજગાર. મોદી સરકારનો બીજો માસ્ટર સ્ટ્રોક છે યુવાઓને રોજગાર. લોકસભાની ચૂંટણીમાં યુવા મતદારો નિર્ણાયક સાબિત થવાના છે, ત્યારે આ બજેટમાં મોદી સરકારે યુવાઓને ખુશ કરવાનો પ્રયાસ કર્યો છે. બજેટમાં પીએમ કૌશલ વિકાસ યોજના 4 લોન્ચ કરવામાં આવી, જેના દ્વારા યુવાઓને નોકરી માટે તાલીમ અપાશે. સ્કિલ ઇન્ડિયાના ભાગરૂપે 30 સેન્ટર ખોલાશે. 47 લાખ યુવાઓને 3 વર્ષ સુધી સ્ટાઇપેન્ડ અપાશે. તો આદિવાસી યુવાનો માટે પણ મોટી જાહેરાત કરવામાં આવી, જેમાં 740 નવી એકલવ્ય સ્કૂલ, 38,800 શૈક્ષણિક સ્ટાફની ભરતીની પણ બજેટમાં જાહેરાત કરવામાં આવી છે. ખેડૂતો માટે ખુશીઓનો ખજાનો. ભારત એ ખેતી પ્રધાન દેશ છે અને સૌની જીવાદોરી સમાન અનાજનું ઉત્પાદન કરનારો જગતનો તાજ છે, ત્યારે તેમનો રાજીપો મેળવવા બજેટમાં ખાસ જોગવાઈ કરવામાં આવી. ખેડૂત લક્ષી યોજના પર નજર કરીએ તો કૃષિ ક્રેડિટ કાર્ડમાં 1.5 લાખ કરોડનો વધારો કરીને 20 લાખ કરોડ કરવામાં આવી છે. ખેતીવાડી માટે ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જાહેરાત કરવામાં આવી, જેના દ્વારા ખેડૂતોને બિયારણથી માંડીને સ્ટાર્ટઅપ સુધીની જાણકારી મળશે. આ સિવાય એગ્રીકલ્ચર એક્સિલેટર ફંડની રચના કરાશે, જેના દ્વારા ખેડૂતો સ્ટાર્ટઅપ શરૂ કરી શકશે. મત્સ્ય ઉદ્યોગ માટે 6,000 કરોડ, ખેડૂતોને લોન માટે 20 લાખ કરોડ, બાગાયતી ખેતી માટે 2200 કરોડની જોગવાઈ છે. જો કે આશા અપેક્ષાઓ વચ્ચે કિસાન સન્માન નિધિ યોજનાની રકમમાં કોઈ જ વધારો નથી કરાયો, એટલે કે ખેડૂતોને વર્ષ દરમિયાન મળતા 6,000 રૂપિયા જ મળશે. જો કે ખેડૂતોને મળનારા લાભ અંગે ખેડૂતો અને આગેવાનો કંઈક આવું માને છે. 100 જેટલા સેન્ટરો કીટનાશકમાં બાયો ઇનપુટ માટે સરકાર બનાવવાની છે. આ તો કહેવાનો દેશ છે કે આ સરકાર નવી ટેકનોલોજી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વ્યવસ્થા કરી રહી છે, પરંતુ મહત્વની વસ્તુ ડાયરેક્ટ ખેડૂતોને ફાયદો થાય એવી કોઈ જોગવાઈ નથી. ડાયરેક્ટ ફાયદો કઈ રીતે? કે ખેતી અને ખેતી ખેતપેદાશ સાથે જે જીએસટી લાગી રહ્યું 18%, તો એની માંગણી ખેડૂતો કરી રહ્યા પણ સરકાર એને નાબૂદ નથી કરતી. અને તદુપરાંત બિયારણ, ખાતર, એની ઉપર જે આ ખર્ચો વધી રહ્યો છે. તદુપરાંત ડાયરેક્ટ બીજો ફાયદો શું થયો કે જે વીજળીમાં સોલાર યોજના હતી ખેડૂતો માગી રહી પણ સરકારે એની પણ વ્યવસ્થા નથી કરી. અને પાણી માટે ખેડૂતો તડપી રહ્યા છે, તો પાણી માટે કોઈ અલગ બજેટ નથી આપ્યું. આખા વિશ્વમાં સૌથી મોટામાં મોટો ફાયદો હોય તો ખેતીથી છે, અને જો ખેતી ઉપર જો ટેક્સ નાખવામાં આવે
તો ખેતી ભાંગી પડશે આજે, અને ભાંગી જ પડી છે અત્યારે. 70-60-70% ખેતી કરતા લોકો આજે ખેતી ધીમે ધીમે કદાચ મને એવું લાગે છે કે 2035માં તો ખેતીનું અસ્તિત્વ જ નહીં રહેવા દે. ખેતી કરશે કોણ જો એમાં ઇન્કમ નહીં હોય તો? એટલે ખેતી ઉપર જે સાધનો બધા વપરાય છે એ ટેક્સ ફ્રી હોવા જોઈએ, ટોટલી ટ્રેક્ટરથી માંડી ઓજારો કોઈ પણ આવતા હોય. બીજી વાત, લાઇટો દરેક જગ્યાએ સોલાર સિસ્ટમથી જ લાઇટ થઈ જવી જોઈએ, એટલે કોઈ મગજમારી જ નહીં, સ્કાય યોજના. ત્યારબાદ વાત કરીએ તો ટેક્સ, આપણે જે ટેક્સનો મુદ્દો છે એ આજે 2-5-7 લાખ રૂપિયા, 8 લાખ 11 લાખથી નીચે ટેક્સ જ કોઈને ન હોવો જોઈએ. અને હું એક આવકાર્ય પગલું ગણું છું, કારણ કે ઘણા બધા ખેડૂતો એવા છે કે જે ઓનલાઈન જે બધી પ્રોસેસ છે એનાથી અજાણ છે, અને જેને કારણે વચ્ચેથી એજન્ટો રાખી અને એ લોકોને ફોર્મ ભરાવવાની પ્રોસેસ ને બધું કરવું પડે છે. તો જો એમને કોઈ સારી એવી સ્કિલ બેઝ ટ્રેનિંગ આપવામાં આવશે તો એ જે બધો આવો ખોટો ખર્ચ જાય છે એ પણ બચી શકશે. પણ એનું પાછું અમલીકરણ પણ પ્રોપર વે ઉપર થવું જોઈએ, અને ઇન્ટરનેટની જે કનેક્ટિવિટી છે એ પણ હજી ખરેખર વધારે સ્ટ્રોંગ કરવાની જરૂર છે. કારણ કે ડિજિટલાઇઝેશન કરવું તો એ જરૂરી, પણ ગામડાઓમાં ઘણી જગ્યાએ કોઈ નેટવર્કના પ્રોબ્લેમ છે, તો આ બધાનું સોલ્યુશન પણ સાથે કરવું એ જરૂરી છે. આ સિવાય ગૃહિણીઓ, વરિષ્ઠ નાગરિકો અને ઉદ્યોગોને કેવા કેવા લાભ મળશે અને એના વિશે લોકોનું શું કહેવું છે એ પણ જાણીશું. બ્યુરો રિપોર્ટ, ટીવી 9.